હેલો ફ્રેન્ડ્સ કેમ છે મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી સાતનું પ્રેક્ટિસ પેપર સોલ્યુશન સાથે જે તમને ફક્ત એકમ કસોટી સાત જ નહીં પરંતુ બોર્ડની એક્ઝામમાં પણ હેલ્પફુલ રહેશે તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે ચેનલ પર નવા છો અને તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો એટલે જ્યારે પણ હું તમને ઉપયોગી થાય તેવો વિડીયો મૂકું ત્યારે તમે એક પણ વિડીયો મિસ ના કરો સૌથી પહેલા વિભાગ એ પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે ઓપ્શન છે બીઆઈએસ સીએસી આઈ અને એફપીઓ તો આમાંથી જે પણ આન્સર હોય તમારે મને નીચે કમેન્ટ કરવાનો છે કારણ કે આ પ્રેક્ટિસ પેપર છે તો એક ક્વેશ્ચનનો આન્સર તો તમારે આપવો પડે તો જલ્દીથી નીચે કમેન્ટ કરો ઓકે ત્યારબાદ જે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો અને ખોટું હોય તો સુધારીને ફરીથી લખો બંધારણની કલમ સત્તર અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો જવાબ આવશે ખરું ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે દર્શાવેલ જોડકું જોડો સ્થળ આપેલું છે સ્થાપક આપેલા છે આગ્રાનો કિલ્લો તો જવાબ આવશે અકબર હુમાયુનો મકબરો તો જવાબ આવશે હમીદા બેગમ ઓકે અને શાહજાએ શું બનાવ્યું તમને ખબર જ છે ત્યારબાદ પ્રશ્ન ચાર એક વાક્યમાં જવાબ લખો ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબલ પારિતોષિક મળેલ છે તો જવાબ આવશે અમર્ત્ય સેન ત્યારબાદ પ્રશ્ન પાંચ ખાલજીગ્યાપુરો લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે એટલે કે ખાલી જગ્યા છે તો જવાબ આવશે પાંચમો ઓકે ત્યારબાદ વિભાગ બી પ્રશ્ન છ ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો તો વિદ્યાર્થી મિત્રો જે બે ગુણના પ્રશ્નો એમાં તમારે મિનિમમ ચાર મુદ્દા તો લખવા જ પડે અને હંમેશા ક્વેશ્ચન આન્સર મુદ્દા પાડીને લખજો હવે કોઈ એવા ક્વેશ્ચન હોય કે જેમાં બહુ મુદ્દા ના થતા હોય એવું પણ બની શકે

આ પ્રશ્નોમાં તમારે આ મિનિમમ લખવું પડે ઇલોરાની જે ગુફાઓ છે એમાં પણ કૈલાસ મંદિરનો ટોપિક આવી જશે બરાબર એટલે જે આ ઈલોરા છે એ ગુફા એ પણ આઈએમપી છે અને આઈ એમપીના વિડીયોઝની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેમ જ એક ટેગ યાદ રાખજો તમને ખબર છે કયો ટેગ યાદ રાખવાનું કહું છું ઓકે મે ટ્વેન્ટી ટ્વેન્ટી વન વિથ જીગર સર યુટ્યુબ પર ગૂગલ ઉપર સર્ચ કરશો આપણા બધા જ જે પણ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમારા માટે સ્પેશિયલી બનાવે છે એ વિડીયોસ તમને મળી જશે ઓકે ત્યારબાદ આ કૈલાસ મંદિરની શોભા અભિવૃદ્ધિ કરનારા દરવાજા ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુસજ્જિત અને અવર્ણનીય છે તો આ આન્સર હતો પ્રશ્ન નંબર નો તેમજ ચેપ્ટર નંબર છના જે પણ લેક્ચર છે એના લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર ત્યારબાદ પ્રશ્ન સાત ગુજરાતના કાગળ ઉદ્યોગના ચાર કેન્દ્રો જણાવો તો ગુજરાતમાં અમદાવાદ રાજકોટ સુરત વાપી વલસાડ વડોદરા વગેરે કાગળ ઉદ્યોગોના કેન્દ્રો છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આઠ પશ્ચિમ બંગાળમાં વિકસેલ સણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સણને સંશોધિત કરવા વધુ પાણીની જરૂર પડે છે તેથી મોટાભાગની સણની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે આ ઉપરાંત સસ્તો માનવશ્રમ બેંક અને વીમા સુવિધા તથા નિકાસ માટે બંદરોની સગવડના કારણે સણ સણ ઉદ્યોગ વિકસેલ છે આજે વિવિધ ચીજવસ્તુઓના પેકિંગને લીધે અન્ય વિકલ્પોના કારણે સણની માંગમાં ઘટાડો થયો છે તો જે સણની માંગ છે ઘટી છે બરાબર તો એ પણ એક પ્રોબ્લેમ છે આ જે વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓનો સામનો સણ ઉદ્યોગ કરી રહ્યો છે બરાબર તો આ જે સમસ્યાઓ છે એનો સામનો સણઉદ્યોગ કરી રહ્યો છે તો સણ ઉદ્યોગ રિલેટેડ બીજા પણ ક્વેશ્ચન પૂછાવી શકે એટલે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી છે ત્યારબાદ પ્રશ્ન નવ અનુસૂચિત જનજાતિઓમાં કયા લોકોનો સમાવેશ થાય છે તો અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટે ભાગે જંગલ અને પહાડી વિસ્તારોમાં રહે છે જેઓ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં રહે છે અને બીજા કરતાં જુદું સામાજિક અને સાંસ્કૃતિક જીવન જીવે છે તેમજ સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પણ પછાત હોય છે ત્યારબાદ તફાવત આપો બળવાખોરી આતંકવાદ તો આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે બળવાખોરી એ રાષ્ટ્રની સમસ્યા છે આતંકવાદ જે છે એમાં તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે ત્યારે બળવાખોરીમાં તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી છે ઓકે એટલે વિકસેલી હોય છે તો આ હતો તફાવત બળવાખોરી અને આતંકવાદ વચ્ચે ઓકે આ પણ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે પણ ત્યારબાદ વિભાગ સી પ્રશ્ન અગિયાર કોણાર્કના સૂર્યમંદિર વિશે નોંધ લખો તો જે કોણાર્કનું સૂર્યમંદિર છે એ ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહ રમન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયેલ છે આ મંદિરનું બાંધકામ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે રીતે મિત્રો અહીંયા તમે જે ત્રણ ગુણનો ક્વેશ્ચન એમાં છ મુદ્દા હોય અને જે પણ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એની જે તમે અંડરલાઇન પણ કરી શકો છો પેન્સિલથી તો એકમ કસોટી જ્યારે તમે લખો ત્યારે એમાં પણ અન્ડરલાઈન કરજો બરાબર જે મેઇન પેપર જે આવે આ પ્રેક્ટિસ પેપર છે ઓકે અને બીજું બોર્ડની એક્ઝામમાં પણ તમારે અન્ડરલાઇન કરવાનું ભૂલવાનું નથી આ મંદિર રથ મંદિર છે જે સાત અશ્વધી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામેલ છે આ રથ મંદિરને બાર વિશાળ પૈડા છે પ્રત્યેક ચક્ર આઠ હારાથી બનેલ છે જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતાં આ પૈડા વર્ષના બાર માસે પણ પ્રતિબિંબિત કરે છે રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાને ઉજાગર કરે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે અભયમ યોજના શું છે સમજાવો મહિલા સુરક્ષા માટે વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન ઈચ્છતી મહિલાઓને એક જ કોલ માત્રથી મદદ મળી શકે તે માટે એકસો એક્યાસી વન એટ વન મહિલા જે હેલ્પલાઇન છે એકચ્યુલી અભયમ મહિલા હેલ્પલાઇન જેવી યોજના સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી તેને અભયમ યોજના કહે છે વિદ્યાર્થી મિત્રો આ જે નંબર છે યાદ રાખજો બરાબર ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે પણ ત્યારબાદ રાજ્યની ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના અને મહિલાઓની સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કેન્દ્રોની રચના કરવામાં આવી મહિલાઓના શારીરિક માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર પણ જાગૃત બની છે સંસદે પણ સરકારી કચેરીઓ ખાનગી વ્યવસાય આદિ ક્ષેત્રે કે ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી ન થાય તે અને તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે તે માટે કાયદો ઘટ્યો છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની એક્ઝામ માટે ત્યારબાદ વિભાગ વિભાગડીનો ક્વેશ્ચન ગ્રાહકે ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન જે છે ઓલરેડી આપણે સમજાવેલો છે ચેપ્ટર નંબર અઢારના વિડીયોઝમાં એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા ઉપરનું કાર્ડ ક્લિક કરો ત્યાં તમને લિંક મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ચેપ્ટર નંબર છ તેર અઢાર ઓગણીસ વીસમાંથી એકમ કસોડી સાતનું પ્રેક્ટિસ પેપર પ્લસ સોલ્યુશન જે તમને જરૂરથી એકમ કસોડી સાત માટે હેલ્પ કરશે તેમજ બોર્ડની એક્ઝામ માટે પણ હેલ્પ કરશે તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ શેર કરજો તેમજ આ પ્રેક્ટિસ પેપર જો તમારે જોઈતું હોય તો જલ્દીથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો ઓકે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ એન્જોય